વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે યુનિટ 11 એક્ટિવ વર્ડ આપણે ગયા લેક્ચરની અંદર આ ભણી ગયા છે. એક્ટિવ વર્ડ એટલે કે ક્રિયાઓ જે થતી હોય એને આપણે અંગ્રેજીમાં ભણી ગયા છે. તો આજે આપણે આગળના લેક્ચરથી ભણીશું. તો કે આપણે જોઈએ, એકવાર રિવિઝન કરી લઈએ. SIT સીટ એટલે વિશું. તમે બધાએ પણ પાકા કરી નાખ્યા હશે, તમે બધાએ 3 વાર લખ્યા હશે અને પાકા પણ કર્યા હશે. સ્ટેન્ડ, STANT, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. STANT, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. રન, RUN, રન એટલે દોડવું. RUN, રન એટલે દોડવું. જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદવું. JUMP, જમ્પ એટલે કૂદવું. સ્લીપ, SKIP, સ્લીપ એટલે દોડવું અથવા કૂદવું. SKIP, સ્લીપ એટલે દોડવું અથવા કૂદવું. હોક, WALK, હોક એટલે ચાલવું. WALK, હોક એટલે ચાલવું. ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું. OPEN, ઓપન એટલે ખોલવું. ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું. CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું. થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું. THROW, થ્રો એટલે ફેંકવું. કેચ, CATCH, કેચ એટલે પકડવું. CATCH, કેચ એટલે પકડવું. રીડ, RED, રીડ એટલે વાંચવું. RED, રીડ એટલે વાંચવું. રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું. WRITE, રાઇટ એટલે લખવું. EAT, ઈટ એટલે ખાવું. EAT, ઈટ એટલે ખાવું. DRINK, ડ્રિંક એટલે પીવું. DRINK, ડ્રિંક એટલે પીવું. PULL, પુલ એટલે ખેંચવું. PULL, પુલ એટલે ખેંચવું. પૂછ, PUSS, પૂછ એટલે ધક્કો મારવું. PUSS, પૂછ એટલે ધક્કો મારવું. કિક, KICK, કિક એટલે લાત મારવી. KICK, કિક એટલે લાત મારવી. CUT, કટ એટલે કાપવું. CUT, કટ એટલે કાપવું. ડાન્સ, DANCE, ડાન્સ એટલે નાચવું. DANCE, ડાન્સ એટલે નાચવું. સિંગ, SING, સિંગ એટલે ગાવું. SING, સિંગ એટલે ગાવું. ક્લેપ, KLAP, ક્લેપ એટલે તાળી પાડે. KLAP, ક્લેપ એટલે તાળી પાડે. તો આ રીતના આપણે બધા સ્પેલિંગ એક વખત રિવિઝન કરી જોયું. હવે આપણે જોવાનું છે કે જોડકના જોડો ફન ટાઈમ એટલે કે આપણે જોડકના જોડવાના છે. હવે જે રીતના જે ક્રિયા કરતા હોય એની સાથે આપણે જોડવાનું છે. તો આપણે બધા તમે મારી સાથે જોડતા રહેજો. કઈ રીતના જોડવું તો એ રીતના હું તમને શીખવાડીશ. તો પહેલું ચિત્ર શીખેનું છે તો કે રન, રનિંગ કરે છે. RUN, એનો સ્પેલિંગ કયો થશે? RUN, રન એટલે દોડવું. તો આપણે તેની સાથે જોડીશું. પછી તો કે ઊભો છે માણસ, ઊભા માટે સ્ટેન્ડ, STANDE, સ્ટેન્ડ એટલે ઊભા રહ્યું. પછી બેઠા છે એની માટે શું કે સીટ, SIT, સીટ એટલે બેસવું. તો આપણે તેની સાથે જોડીશું. તો આ રીતના તમારે છે એની અંદર જોડવાના છે. તો તમે બધા પણ આ રીતના જોડી નાખજો. હવે જુઓ તમે તો કે ચાલવું, કૂદવું અને દોડા કૂદવા,
तो की पेलो स्पेलिंग से एस के आई पी एनु शू थतु हसे स्कीप स्कीप एटले कूदवू। आपने बधाने स्पेलिंग पाका कर्या छे तो याद हशे स्कीप एटले कूदवू। तो आपणे एनी साथे जोडीशुं तो तमे पण मारी साथे जोडता रहेजो। तो के स्कीप कूदवू क्यां छे कूदवानुं चित्र अहींया छे तो आपणे तेनी साथे जोडीशुं। पछी जो तो के हो ओ डबल्यू ए एल के होक एटले चालू आपणे तेनी साथे जोडीशुं। जम्प जे यू एम पी जम्प एटले कूदवू तो आपणे तेनी साथे जोड़ी दईए डबल। पछी जो तो के डांस करीशी सिंग एटले के गाईशी अने તાલી પાડે છે તો આપણે તેની સાથે જોડવાનું છે। તો આપણે પહેલાં સ્પેલિંગ જોઈ લઈએ સિંગ ક્લેપ અને ડાન્સ તો આપણે તેની સાથે જોડતું રહેવાનું છે। તો પહેલું છે ડાન્સ કરે છે તો ડાન્સનો સ્પેલિંગ કયું છે તમે બધાએ પાકો કર્યો છે ડાન્સ ડ ઉપરથી એટલે ડી ઉપરથી શરૂ થશે ડાન્સમાં તો કે ડી એ એન સી ઇ ડાન્સની સાથે આપણે છોડી દઈએ। પછી ગાય સી એટલે ગાય એટલે સિંગર સિંગ તો કે એસ એ એન જી એની સાથે આપણે જોડીએ ક્લેપ ક્લેપ એટલે તાલી પાડે તો આપણે તેની સાથે જોડવાનું છે બરાબર તો તમે પણ એની સાથે જોડતા રહેજો। પછી જુઓ તો કે બંધ કરો દરવાજો બંધ કરે છે ખોલવો દરવાજો ખોલે છે અને ધક્કો મારે છે તો તમે એની સાથે પૂછ પૂછ એટલે શું થશે પી યુ એસ ઈ પૂછ એટલે ધક્કો મારો ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરો ઓપન એટલે ખોલવું। તો પહેલાં આપણે જો બંધ કરવું તો એનો સ્પેલિંગ કયો થશે તો કે ક્લોઝ થશે તો આપણે તેની સાથે છોડી દઈએ ક્લોઝ સી સી એલ ઓ એસ એ ક્લોઝ એટલે બંધ કરવું। પછી તો કે બંધ કરી છે દરવાજો એને શું કહીશું આપણે ઓપન ઓ પી ઈ એન ઓપન એટલે ખોલવું તો કે દરવાજો ખોલે છે પૂછ એટલે ધક્કો મારશે ટેબલને ધક્કો મારે છે ને તો કે એને પી યુ એસ એસ પૂછ એટલે ધક્કો માર તો એની સાથે આપણે જોડીશું। તો તમે આ રીતના સાથે પોથી અંગ્રેજીની અંદર તમે જોડતા રહેજો તો તમે બધા આ રીતના જોડજો। હવે જો તો તમે ચિત્ર જોઈ શકો છો કે બેગને ખેંચી રહ્યા છે ખાય છે અને પાણી ડ્રિંક એટલે કે પીએ છે। હવે આપણે જોઈએ તો કે કઈ સ્પેલિંગ છે ડ્રિંક પુલ અને ઈટ તો આપણે તેની સાથે જોડવાનું છે। તો કે કઈ રીતના જોડીશું આપણે પહેલું સ્પેલિંગ છે ડ્રિંક ડ્રિંક એટલે પીવું ડ્રિંક એટલે પીવું આપણે કે ગમે એ વસ્તુ ડ્રિંક કરી ડ્રિંક એટલે પીવું તો આપણે તેની સાથે જોડીશું। પુલ પુલ એટલે ખેંચવું તો આપણે તેની સાથે જોડીશું। ઈટ એટલે ખાવું તો આપણે તેની સાથે જોડવાનું છે। તો આ રીતના તમારે જોડવાનું રહેશે। પછી જો તો કે કાપે છે કટ એટલે કાપવું પછી તો કે લખે છે અને પકડે છે બોલ છે એ પકડે છે તો કે રાઈટ રાઈટ કેચ અને કટ તો પહેલું ચિત્ર શીખેલું છે તો કે કાપે છે એટલે કે કટ કટ એટલે કાપવું તો આપણે તેની સાથે જોડીશું। રાઈટ લખીશ એને આપણે શું કહીએ રાઈટ રાઇટિંગ કરો છો તમે એટલે કે આપણે લખી રહ્યા છીએ આપણે તેની સાથે જોડી ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ એટલે લખવું પછી કેચ કેચ એટલે પકડવું આપણે ક્રિકેટ રમતા હોય કારણ કે કેચ કરજો કેચિંગ કરજો એટલે પકડવું સી એ ટી સી એચ કેચ એટલે પકડવું આપણે તેની સાથે જોડીશું। પછી જો તો કે થ્રો ફેંકે છે ટૂંકમાં લાટ મારે છે અને વાંચે છે તો કે કિક કિક એટલે લાત મારવી
રીડ એટલે વાંચવું અને થ્રો એટલે ફેંકવું. તો આપણે પહેલાં કરી જોઈએ, થ્રો એટલે ફેંકી છે, ટી એચ આર ઓ ડબલ, થ્રો એટલે ફેંકવું. કિક, કે આઈ સી કે, કિક એટલે લાત મારવું. આર ઈ એ ડી, રીડ એટલે વાંચવું. તો તમે બધા પણ અંગ્રેજીની અંદર આ રીતના પૂરી નાખજો. તો તમે બધા આ રીતના પૂરતા રહેજો. હવે જો ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાવ. ચિત્રની અંદર તમારે રંગ પૂરવાનો છે અને કવિતા ગાવાની છે. તો તમે બધા હોમવર્કની અંદર રંગ પૂરી નાખજો. ટેડી બિયર, ટેડી બિયર, તણ અનાવું. ટેડી બિયર, ટેડી બિયર, ટસ્ટ કરાવું. ટેડી બિયર, ટેડી બિયર, પોલીસ ઉછળ સૂચ. ટેડી બિયર, ટેડી બિયર, ઓફ ટુ સ્કૂલ. તો આ સરસ મજાની કવિતા છે. મેં હોમવર્કની અંદર તમને બધાને જે સ્પેલિંગ છે ને તમારે પાકા કરવાના રહેશે. જ્યાં સુધી તમે સ્પેલિંગ પાકા નહીં કરો ત્યાં સુધી તમને જોડકના પણ જોડતા આવડશે નહીં. તો તમે દરરોજ એવું લાગે તો બબ્બે સ્પેલિંગ પાકા કરો. સીટ, તો કે અંગ્રેજીમાં તમે એ રીતના બોલો, સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા થવું. દરરોજના બબ્બે સ્પેલિંગ તમે પાકા કરશો એટલે તમારે પાકું થઈ જશે. કેટલા સ્પેલિંગ છે? 21 સ્પેલિંગ. એટલે કેટલા સ્પેલિંગ પાકા થશે? આપણે દરરોજના બબ્બે સ્પેલિંગ પાકા કરવાના. એમાં જે આપણે અઠવાડિયાની અંદર એક લેક્ચર અંગ્રેજીનો આવે છે એટલે 7 દિવસ થયા. તો કે 7 દિવસની અંદર તો સ્પેલિંગ પાકા થઈ જશે. એવું લાગે તો 3 સ્પેલિંગ કરો એટલે 7 13 21, એટલે 3 સ્પેલિંગ તો તમારે આરામથી પાકા થઈ જશે. અને વાકું કરતા રહેજો. જેમ અને હજી હું આજે પણ તમને બધાને 2 વખત 21 21 સ્પેલિંગ હોમવર્કની અંદર લખવાના છે, એ પાકા કરવાના છે. અને આ જોડકના છે અંગ્રેજીની અંદર જોડવાના રહેશે. અને રંગ પણ તમારે પૂરવાનો છે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવજો મિત્રો.